જૂનાગઢની આશા વર્કરો અને આશા ફેસિલિટેટર બહેનોએ કેશોદ ખાતે રજૂઆત કરી। જિલ્લાભરની આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોએ કેશોદના આંબાવાડી ખાતે આવેલ જાહેર બગીચામાં ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ પુલવા પ્રમુખ પ્રવીણરામ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। જૂનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોનું શોષણ થતું હોય, માનસિક પ્રેશર આપી કામગીરી કરવામાં આવતી હોય, સાથે ન જીવું વેતન આપી અનેક ગણી કામગીરી કરવામાં આવી રહી છે અને જે કામગીરી કરવામાં આવે છે એમનું પૂરતું વળતર પણ ચૂકવવામાં આવતું ન હોય, જે વિવિધ મુદ્દાઓ માંગણી અને રજૂઆત બાબતે કેશોદના નગરપાલિકા સંચાલિત બગીચામાં જૂનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોએ ઉપસ્થિત રહી ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણરામ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। કેશોદ ખાતે રજૂઆત કરતા આશા વર્કર ફેસિલિટેટર બહેનોએ જણાવ્યું હતું કે આશા બહેનોનું માનદ વેતન 2200 રૂપિયા છે, તે વધારીને લઘુત્તમ વેતન 10000 કરવામાં આવે। આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોની કામગીરીનું પરિપત્ર બહાર પાડી તે મુજબની જ કામગીરી કરવામાં આવે। કોવિડની દિવસ રાત કામગીરી કરેલ તેનું યોગ્ય વળતર ચૂકવાય કાયમી કર્મચારી જાહેર કરી પેન્શન યોજના ચાલુ કરવામાં આવે શહીદની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી। કેશોદ ખાતે સફળ આંદોલન કરી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણરામ સમક્ષ આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જરૂર જણાય આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોની સાથે રહી આંદોલન કરવાની જરૂર પડશે તો પ્રવીણરામની ટીમ આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોની સાથે રહેશે તેવું જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોની વિવિધ માંગણીઓ ટૂંક સમયમાં સંતોષા કે આંદોલન કરવા મજબૂર પડવું પડશે તે આવનારો સમય જ બતાવશે, પણ હાલ આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, નરેશ રાવલિયા, કેશોદ। હેલો, મારું નામ છે રાઠોડ હંસાબેન, મારું ગામ છે દડવા અને મારું પીએસસી છે બાંટવા। અમે માણાવદર તાલુકાના, વંથલી તાલુકાના, કેશોદ તાલુકાના બધા બહેનો અમે આંબાવાડી બગીચા કેશોદ બધા પ્રવીણભાઈની રાહ જોઈ અને અમે અહીંયા હાજર થયા છે અને અમારા ઘણા બધા એવા કામ છે કે અમે એનું ઇન્સ્ટિટ્યૂટ અમને મળતું નથી અને અમે અમને ધમકાવવામાં આવે છે કે આ ઉપરથી પરિપત્ર આવ્યો એ કામ તમારે કરવાનું છે અને અમને એનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ મળતું નથી। અમને રાતે 10-10 વાગે ફોન આવે કે કોરોના વેક્સિન ગોઠવવાનું છે તો ચાલો તમે એની તૈયારી કરો, તો બધા અમારે મફતના કામ કેટલાક કરીને હવે સરકારને દેવા, તો અમને અમારું છે ને કાયમી ધોરણ અમને કરે અને અમારો પગાર વ્યવસ્થિત અમને એ લોકો સરકારની પાસે અમારી માંગણી છે અને અમારા તમામ કામ કરવા માટે અમે પ્રવીણભાઈ પાસે આવ્યા છે અને પ્રવીણભાઈ અમારા અમને યોગ્ય સંતોષ થાય એવી અમારી કામને આગળ વધારે એવી અમારી ઈચ્છા છે। આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે સમગ્ર જિલ્લાની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો અહીંયા ઉપસ્થિત થઈ અને એમણે પોતાની તમામ માગણીઓ છે એમણે મારા સમક્ષ રજૂ કરી છે। એમની મુખ્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવે, કારણ કે આ તમામ બહેનો જે છે એમને ક્યાંક અને ક્યાંક આરોગ્યની આ મુખ્ય પાયાની આ તમામ પાયાના કાર્યકરો છે જેમને આરોગ્યમાં કદાચ વેક્સિનની સરકારે એમ કહે છે કે અમે વેક્સિનમાં ખૂબ સારી સફળતા મેળવી છે અથવા કોરોનાની અંદર, તો તમામની અંદર સૌથી સારી કામગીરી આશા બહેનોની છે। ત્યારે આશા બહેનોનું આર્થિક શોષણ ખૂબ મોટા પાયે થાય છે, માત્ર 2000-3000 કે 4000 જેટલું નજીવું વેતન આપવામાં આવે છે, અનેક કામો એવા છે કે જેમાં બહેનોને વેતન પણ આપવામાં નથી આવતું। ત્યારે આ બહેનોની તમામ માગણીઓ છે એ યોગ્ય છે અને આ તમામ માગણીઓને જ્યારે તમામ બહેનોએ ભેગા થઈને મારા સમક્ષ રજૂઆત કરી છે ત્યારે હું પોતે સરકારમાં તમામ માગણીઓની રજૂઆત કરીશ અને આ તમામ માગણીઓનું જો ટૂંક સમયમાં નિરાકરણ ન આવ્યું તો આવનારા સમયની અંદર આ તમામ બહેનો બધા સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે અને આ ઉગ્ર આંદોલનની અંદર મારો સંપૂર્ણ સહયોગ રહેશે। પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ, આમ આદમી પાર્ટી। મારું નામ છે ટીનુબેન ગોપાળા, મારું ગામ છે ખમીજા, મારું પીએચસી છે બલાગામ। આજરોજ જૂનાગઢ જિલ્લાની તમામ આશા કેશોદ તાલુકામાં આંબાવાડી કેશોદ બજારમાં ભેગી થયું છે, બગીચાએ રાખ્યું છે। પ્રવીણભાઈ રામને અમારા પ્રશ્નોને સોલ્વ કરવા માટે આગળ પગડવા માટે અમે બોલાવ્યા છીએ, તો જલ્દી જલ્દી અમારો પ્રશ્ન આગળ પગાડે એવી વિનંતી છે। અમારા કામ પ્રમાણે પગાર નથી હોતું અને કામ વધારે આપે છે એ પ્રમાણે અમારું ઇન્સિટિંગ નથી થતું અને નથી પગાર આપતા એનું કામ આપે છે અમને, લઘુત્તમ વેતન અમારું શોષણ કરે છે, લઘુત્તમ વેતન એ વધારે કરતા નથી। અમારું એવું માંગ છે કે જે મહારાષ્ટ્રમાં બધીમાં 12-12 હજાર પગાર આશા લીટર આશા ન કર્યો અને ફેસિલિટી ન કર્યો એ પણ અમારો પણ કરે અને અમારા કોરોનાની અને વેક્સિનેશનની જે કામગીરી કરી એનું પણ લઘુત્તમ કંઈ નાખવું નથી અને નાખતા પણ નથી, તો એ કામગીરી પણ અમે કરશું નહીં અને બહુ થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા બધી આશા બહેનો જૂનાગઢની તૈયાર છે ને ઉગ્ર આંદોલન ઉપર અમે ઓલું કરશું જરૂર।